LTI, the Trusted Training Institute for Competitive Exams, welcomes you. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તમાન પ્રવાહમાં ઓક્ટોબર 2020 નો 4th વીક જોવાના છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ હોય છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. બહુ વ્યવસ્થિત રીતે તમે આ દરેક ક્વેશ્ચનને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, તેને હાઇલાઇટ કરી અને આ વિડીયોને એકથી બે વખત વ્યવસ્થિત જોઈ લેજો, તો તમારી આવનારી એક્ઝામમાં આનો સારો એવો બેનિફિટ જોવા મળશે. પહેલો ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે બંગાળની ખાડીમાં તાજેતરમાં બંગાળની ખાડીમાં મલાબાર એક્સરસાઇઝ યોજાઈ છે. જો મલાબાર એક્સરસાઇઝ એટલે શું, તો કે એક કરતાં બીજા વધારે દેશો સાથે મળીને યુદ્ધ અભ્યાસ સાથે કરતા હોય છે. આ એક યુદ્ધ અભ્યાસ છે જે તાજેતરમાં મલાબાર એક્સરસાઇઝ છે તે ભારતની અંદર બંગાળની ખાડીમાં યોજાણો. આના ક્વેશ્ચનો તમને કઈ રીતે પૂછાઈ શકે છે, તો ક્વેશ્ચન એવી રીતે પૂછાઈ શકે કે ભાઈ મલાબાર એક્સરસાઇઝ છે તે ભારતમાં કઈ જગ્યાએ યોજાણી, તો કે બંગાળની ખાડીમાં. એમ પૂછી શકે કે એમાં કયા કયા દેશે ભાગ લીધેલો, તો ભારત એક તો ભારતમાં યોજાણી એટલે ભારત એક પોતે, એના સિવાય બીજા 3 દેશ છે જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયા, એમ 3 દેશ બીજા, ટોટલ 4 દેશે મલાબાર એક્સરસાઇઝની અંદર ભાગ લીધેલો જે બંગાળની ખાડીમાં તાજેતરમાં યોજાયેલી છે. આગળ જોઈએ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ગુજરાતની અંદર કિસાન સૂર્યોદય યોજના શરૂઆત કરી. કિસાન સૂર્યોદય યોજના શું છે, તો કે દિવસના સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજ પુરવઠો મળી રહે તેના માટેનો એક પ્રોજેક્ટ છે. ધીસ ઇઝ ધ વેરી કી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ. એમ પૂછી શકે છે તમને કે તાજેતરમાં કિસાનોને દિવસના સમયે સિંચાઈ માટે પાણી પુરવઠો મળી રહે તેના માટે કઈ યોજના શરૂ કરી, તો તેના માટે જે યોજના શરૂ કરી છે તેનું નામ છે કિસાન સૂર્યોદય યોજના. ત્યાર પછી છે ફેની બ્રિજ. એક ફેની બ્રિજ છે 1.8 કિલોમીટરનો ફેની બ્રિજ જે બાંગ્લાદેશ અને ભારતને જોડતો બ્રિજ છે તે 2020 ડિસેમ્બર 2020માં તે કમ્પ્લીટ થઈ જશે તેવું તાજેતરમાં જાહેરાત કરવામાં આવેલી છે. આ ફેની બ્રિજ છે તે બાંગ્લાદેશમાં રામગ્રહ અને ભારતમાં ભારતની અંદર સાબરમ આને જોડતો બ્રિજ કહેવાય છે જે ભારતનું ત્રિપુરા અને બાંગ્લાદેશને જોડશે. 1.8 કિલોમીટર લાંબો ફેની બ્રિજ. તો એક્ઝામમાં પૂછી શકે છે કે તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશને જોડતો બ્રિજ કયો બનાવવામાં આવ્યો છે, તો એ છે ફેની બ્રિજ. અથવા રિવર્સ પૂછી શકે તમને કે ફેની બ્રિજ છે તે કયા બે દેશને જોડતો બ્રિજ બનેલો છે તાજેતરમાં, તો તે છે બાંગ્લાદેશ અને ભારત. જે બાંગ્લાદેશ છે તેની રાજધાનીની વાત કરીએ તો તે છે ઢાકા. જો તેના ચલણની વાત કરીએ તો તે છે ટાકા. બાંગ્લાદેશની રાજધાની તો કે ઢાકા, જ્યારે કે એનું ચલણ છે તે છે ટાકા. તેના જો પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ તો તે છે શેખ હસીના. શેખ હસીના તેના પ્રાઇમ મિનિસ્ટર છે. આગળ જોઈએ આપણે તાજેતરમાં રેલવે દ્વારા મેરી સહેલી એક પ્રોગ્રામ લોન્ચ કરેલો છે. શું પર્પસ માટે, તો કે જે મહિલાઓ જે રેલવેની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે તેની સુરક્ષા હેતુથી. તો ક્વેશ્ચન એવો બની શકે છે કે તાજેતરની અંદર રેલવે દ્વારા મહિલાઓના સુરક્ષા હેઠળ માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો છે, તો મહિલાઓના પ્રોટેક્શન માટે મેરી સહેલી પ્રોજેક્ટ છે તે રેલવે દ્વારા લોન્ચ કરાયેલો છે. ત્યાર પછી આગળ વાત કરીએ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આરોગ્યવન. તાજેતરમાં આરોગ્યવનનું ઇનોગ્રેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કઈ જગ્યાએ કરવામાં આવેલું, તો તે છે કેવડિયા ગુજરાત ખાતે તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા આરોગ્યવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેને તાજેતરની અંદર PSLV C49 એક બોર્ડ છે જેમાં તેમ ભારત દ્વારા તાજેતરમાં EOS-01 એટલે શું છે, તો કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ અને રીસેટ-2, BR-2 અને 9 અન્ય ઉપગ્રહો આ બધાને તાજેતરમાં છોડવામાં આવેલા છે. હવે તમને આના ક્વેશ્ચન કઈ રીતે બને તમે સમજો, તો કે એક તો આ પૃથ્વીના નિરીક્ષણ માટે તાજેતરમાં કયો ઉપગ્રહ છોડવામાં આવેલો છે, તો ખાસ ધ્યાન રાખો EOS-01 જે પૃથ્વીના અભ્યાસ માટે છોડવામાં આવેલો છે. એક્ઝામમાં એમ પણ પૂછી શકે છે કે EOS એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 01 કયા બોર્ડમાં છોડવામાં આવેલો, તો કે PSLV C49. જે રોકેટનો ઉપયોગ કર્યો તે રોકેટનો નંબર છે PSLV C49. હવે જો PSLV એટલે શું, પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વેહિકલ. જેમ આપણા વેહિકલ નંબર હોય છે ને આપણે જે વેહિકલ ચલાવતા હોય તેમાં જેમ વેહિકલ નંબર હોય તેવી જ રીતના આ રોકેટ નંબર છે PSLV C49 જેમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 01 Reset-2 BR-2 અને 9 અન્ય ઉપગ્રહોને છોડવામાં આવેલા છે. આગળ જોઈએ આપણે તાજેતરની અંદર કેન્દ્રીય કેબિનેટે ભારત અને કોમ્બોડિયા વચ્ચે દવા અને આરોગ્ય મેડિસિન અને હેલ્થ સેક્ટર માટેના કરારો છે તેમાં હસ્તાક્ષર કરેલા છે. હવે જો જે કોમ્બોડિયા છે તે કોમ્બોડિયાની રાજધાનીની વાત કરીએ તો તે છે ફિનોમ અને ત્યાંના ચલણની વાત કરીએ ફિનોમ ફેન એની રાજધાની છે ફિનોમ ફેન. તમે આ નોટ ડાઉન કરી લેજો તમારી બુકમાં ફિનોમ ફેન અને તેનું ચલણ જે છે કોમ્બોડિયાનું તે છે રિયલ છે તે કોમ્બોડિયન રિયલ તેની ચલણ છે ત્યાંનું તે ખાસ ધ્યાન રાખજો. તો કોમ્બોડિયા અને ભારત વચ્ચે તાજેતરમાં દવા અને આરોગ્ય ક્ષેત્રે હસ્તાક્ષર થયા છે કરારો અને કોમ્બોડિયા છે તેની રાજધાનીની વાત કરીએ તો ફિનોમ ફેન તેની રાજધાની છે અને તેનું ચલણની વાત કરીએ તો કોમ્બોડિયન રિયલ છે તે તેનું ચલણ છે. નેક્સ્ટ જોઈએ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન SCO એટલે શું? સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. SCO મતલબ કે સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન તાજેતરમાં તેમની એક વિદેશી વેપાર અને આર્થિક પ્રધાનની બેઠકનું આયોજન થયું છે ભારતની અંદર. ફોરેન ટ્રેડ એન્ડ ઇકોનોમિક મિનિસ્ટરની બેઠક 2020ની કયા દેશમાં થઈ તો કે ભારતમાં. SCOની ફોરેન ટ્રેડ અને ઇકોનોમિક મિનિસ્ટરની બેઠક છે તે ભારતમાં તાજેતરમાં યોજાયેલી છે. આજે SCO છે એટલે કે સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન જે છે તેનું મુખ્ય મથક છે તે ચાઇનામાં બેઇઝિંગ ખાતે આવેલું છે જેના 8 મેમ્બર કન્ટ્રી છે. SCOમાં કેટલા મેમ્બર કન્ટ્રી છે તો કે 8. ચાઇના, ઇન્ડિયા, તજકિસ્તાન, કર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તજકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. તો આ 8 કન્ટ્રીના મેમ્બર્સ છે SCOના તે પણ તમને એક્ઝામમાં ક્યારેય પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે કેરળ. તાજેતરમાં કેરળ 16 એગ્રીકલ્ચર જે આઇટમ છે વેજીટેબલની તેના પર ન્યૂનતમ ટેકાના ભાવે એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ લોન્ચ કરતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. જે વેજીટેબલ્સ હોય છે તેના પર મિનિમમ રેટ સેટ કરેલો છે કેરળે. તે કેરળ ભારતનું એવું પ્રથમ રાજ્ય બનેલું છે તે ખાસ ધ્યાન રાખજો. અને કેરળની જે રાજધાની છે તે છે તિરુવનંતપુરમ. આગળ વાત કરીએ આપણે તો કે ચિદમ્બર પોર્ટ. ચિદમ્બર પોર્ટમાં ભારતમાં સૌપ્રથમ વખત ડાયરેક્ટ બંદર તરીકેની સુવિધા ઉપલબ્ધ કરાવતું પહેલું બંદર છે આપણું આ. હવે ડાયરેક્ટ બંદર એટલે શું તો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રી પોતાનો માલ સામાન છે તે ડાયરેક્ટલી તે પોર્ટ ઉપર મોકલી શકે છે. એના માટે બીજી કોઈ જાજી પ્રોસેસ રહેતી નથી. તો તેવું એક સિસ્ટમ લોન્ચ કરનાર ચિદમ્બર પોર્ટ છે તે ખાસ ધ્યાનમાં રાખો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી વાત કરીએ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ નાસા અને ઇસરો. નાસા એટલે કે અમેરિકાની સ્પેસ એજન્સી, ઇસરો એટલે ભારતની સ્પેસ એજન્સી. નાસા અને ઇસરો સાથે મળીને 2022માં એક નિસાર ઉપગ્રહ લોન્ચ કરવાના છે. નિસાર ઉપગ્રહ શું છે તો આપણી જે સેટેલાઇટ્સ હોય છે તેનું સંચાલન કરવા માટેનો એક ઉપગ્રહ છે જે 2022માં નાસા અને ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. આગળ વાત કરીએ ઇલેક્ટ્રોનિક વિનિમય ડેટા માટે ભારતે પોસ્ટ ઓફિસ, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ અને યુએસ પોસ્ટ ઓફિસ વચ્ચે કરારો થયેલા છે. ઇલેક્ટ્રોનિક વિનિમય ડેટા એટલે કે જે આપણા ઇલેક્ટ્રોનિકલી ડેટા હોય છે તેના એક્સચેન્જ માટેના કરારો તાજેતરમાં ભારતે કયા દેશ સાથે કર્યા તો કે યુએસ સાથે કરેલા છે. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા એમ 5 દેશનું એક ઓર્ગેનાઇઝેશન છે બ્રિક્સ. તેમાં તાજેતરની તે લોકોની લોકસભા અધ્યક્ષોની બેઠક યોજાણી. તે બેઠક ક્યાં યોજાણી છે એવું પૂછી શકે છે તો ખાસ ધ્યાન રાખો. તે બેઠક યોજાણી છે રશિયામાં જેમાં આપણી ત્યાંથી આપણા લોકસભાના જે અધ્યક્ષ છે ઓમ બિરલા તે આપણું ભારતનું નેતૃત્વ કરેલું. એટલે કે બ્રિક્સની લોકસભા અધ્યક્ષની બેઠક કયા દેશમાં યોજાણી તો કે રશિયામાં અને ભારત તરફથી કોને નેતૃત્વ કરેલું તો કે લોકસભાના જે અધ્યક્ષ છે ઓમ બિરલા એટલે કે લોકસભાના અધ્યક્ષ તેમણે આપણું ભારતનું નેતૃત્વ કરેલું છે. આગળ જોઈએ આપણે 27 ઓક્ટોબરને ઇન્ફેન્ટ્રી ડે એટલે કે પાયાદળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વખતે 27 ઓક્ટોબરને ઇન્ફેન્ટ્રી દિવસ તરીકે ઉજવાય છે. આગળ જોઈએ તો કે ભારતની અંદર 5 રાજ્યોમાં ગીધના રક્ષણ માટે કેન્દ્રો સ્થાપિત કરવામાં આવેલા છે. ગીધના રક્ષણ માટે કયા કયા 5 રાજ્યો છે તો એ છે ત્રિપુરા છે, ઉત્તર પ્રદેશ છે, કર્ણાટકા છે, મહારાષ્ટ્ર છે અને તમિલનાડુ છે. તો આ 5 રાજ્યો છે જેમાં ગીધના સંરક્ષણ માટેના કેન્દ્રો છે તે ઊભા કરવામાં આવેલા છે. આગળ જોઈએ આપણે તો કે ભારતીય મૂળના વેવેલ રામકલાવન છે જે સેચલ એક દેશનું નામ છે તેના રાષ્ટ્રપતિ બન્યા છે. સાઇચેલિસ એક દેશ છે साइचिलिस ते साइचिलिस ना नवा राष्ट्रपति तरीके कौन बन्या छे तो के वेवेल रामकलावन। हवे जो साइचेल जे देश छे तेनी जो राजधानी नी वात करीए तो ते छे विक्टोरिया। विक्टोरिया तेनी राजधानी छे साइचेलनी। जरा कि जेनु चलन नी वात करीए तो साइचेलियस रूपीस छे ते तेनी चलन छे, ते खास ध्यान में राखजो। इट्स वेरी इम्पोर्टंट क्वेश्चन। आगळ जोईए बांग्लादेशे ताजेतरमां एक पॉलिसी लॉन्च करेली छे मास्क नहीं तो सेवा नहीं। जो मास्क नहीं पहरो तो तमने कोईपण जातनी सेवा नहीं मळे तेवो अभियान चालू करनार छे बांग्लादेश। हमणा थोड़ी वार पहला आपणे बांग्लादेशनो ज क्वेश्चन जोयो तो एक फेनी ब्रिज पण भारत अने बांग्लादेशनी वच्चे जोइन करतो बीच छे। त्यारे जोयो तो शेख हसीना बांग्लादेशना प्राइम मिनिस्टर छे, त्यारे के त्यानी राजधानी छे ढाका अने त्याने चलननी वात करीए आपणे तो तेनुं चलन छे टाका, ते खास ध्यानमां तमारे राखवुं जोईए। नेक्स्ट जोईए भारत सरकारे जाहेरात करी छे कि उत्तर प्रदेश टोचना क्रमांकित वडाप्रधान एसवीनिधि योजना, जे वडाप्रधान एसवीनिधि योजना छे तेमा अंतर्गत सौथी टॉप पर कयो राज्य आवेलू छे तो ते छे उत्तर प्रदेश, ते खास ध्यान राखो। हवे पीएम एसवीनिधि प्रोग्राम जे स्कीम छे, एसवीए निधि स्कीम, ते शुं छे तो ते स्कीम छे कि जे स्ट्रीट वेन्डर होय એટલે કે જે શેરીના વિક્રેતાઓ હોય છે તે લોકોને 10,000 સુધીની મૂડી લોનની સહાય આપવા માટેનો એક પ્રોજેક્ટ હતો પ્રધાનમંત્રી એસવી નિધિ યોજના। આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશ ટોપ ઉપર આવેલું છે। આગળ વાત કરીએ 24 ઓક્ટોબરને દર વર્ષે વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ આપણે આસામમાં કાટી બિહુ एक फेस्टिवल है, त्यानो हार्वेस्टिंग फेस्टिवल तेनी उजवणी ताजेतरनी अंदर आसाम में करवामां आवेली छे। आ काटी बिहू छे तेने कंगाली बिहू तरीके पण ओळखवामां आवे छे। कंगाली एटले शुं तो के वेरी पुअर पर्सन। कंगालीनो मतलब शुं थाय तो के पुअर, गरीब व्यक्ति सिम्बल। एटले काटी बिहू अथवा तो कंगाली बिहू एवुं फेस्टिवल छे ते कया राज्यमां उजववामां आवे छे तो खास ध्यान राखजो, ते छे आसाममां। इट्स वेरी इम्पोर्टंट। आगळ जोईए 23 ऑक्टोबरना आंतरराष्ट्रीय बर्फीला चीता दिवस तरीके उजवવામાં આવે છે। ઇન્ટરનેશનલ સ્નો લેપર્ડ ડે 23 ઓક્ટોબરના ઉજવવામાં આવે છે। બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। G20 ની પહેલી ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય જૂથની પ્રધાનમંત્રીની બેઠક યોજાણી સાઉદી અરેબિયામાં। આ G20 ની ફર્સ્ટ એન્ટી કરપ્શનની બેઠક છે તો તમને એક્ઝામમાં પૂછી શકે છે। G20 એન્ટી કરપ્શન, G20 ભ્રષ્ટાચાર વિરોધી બેઠક છે તે કયા દેશમાં યોજાણી તો કે સાઉદી અરેબિયાની અંદર। आगळ जोईए आपणे भारतनी अंदर ताजेतरमां इंडियन नेवी सीप कावाराती छे तेने भारतीय नौकादळमां सामिल करवामां आवेली छे। आ चौथी इंडिजिनियस सबमरीन आपणी सीप बिल छे, ते खास ध्यान राखजो। फोर्थ आपणी सबमरीन छे, सबमरीन युक्त नेवल तैयार करवामां आवेलुं छे ते ताजेतरमां भारतीय नेवीने सोंपवामां आवेलुं छे, तेनुं नाम छे आईएनएस कावारती। એટલે એક્ઝામમાં તમને એવી રીતે પૂછી શકે છે કે તાજેતરમાં કયું વેસલ છે INS તરીકે ઓળખાય, ઇન્ડિયન નવલ શિપ, INS કાવારતી છે તે ઇન્ડિયન નૌકાદળને સોંપવામાં આવેલું છે। 31 ઓક્ટોબર જે 31 ઓક્ટોબર છે તેને દર વર્ષે એકતા દિવસ અથવા યુનિટી ડે દિવસ તરીકે ઓળખવામાં આવે છે। 31 ऑक्टोबर એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ। 31 ઓક્ટોબરના જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણું છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવેલું હતું નરેન્દ્ર મોદી દ્વારા, તો 31 ઓક્ટોબરને દર વર્ષે એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો આપણે ઓક્ટોબર મહિનાના ચોથા વીકના જે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો હતા કે તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય તે બધા ક્વેશ્ચન આપણે એક્સપ્લેન કરેલા છે। ક્વેશ્ચનો તો ઘણા બધા બની શકે પરંતુ ટુ ધી પોઈન્ટ જે તમારી એક્ઝામ માટે ખૂબ જ જરૂરી હોય તેવા ક્વેશ્ચનો તમને અહીંયા વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરેલા છે, તેને સરસ રીતે તમે લોકો વર્કઆઉટ કરજો। તો આજ માટે આપણે આટલું રાખશી। થેન્ક યુ।